આજે જ ડાઉટનટ એપ ડાઉનલોડ કરો. ડાઉટનટ પર તમારા ધોરણના 6-12ના મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના ડાઉટના હળ મેળવો, એ પણ ગુજરાતીમાં. માત્ર તમારા પ્રશ્નનો ફોટો લો, તેને ક્રોપ કરો અને તરત જ વિડીયો સોલ્યુશન મેળવો. અને આવા બીજા વિડીયો જોવા માટે ડાઉટનટ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન છે, અ બુલેટ કમ્સ આઉટ ઓફ ધ બેરલ ઓફ ગન ઓફ લેન્થ 2 મીટર વિથ સ્પીડ 20 મીટર પર સેકન્ડ. ધ એવરેજ એક્સેલરેશન ઓફ ધ બુલેટ ઇઝ. તો આપણને ક્વેશ્ચનમાં કહેવા માંગે છે કે બુલેટના એક્સેલરેશન કેટલા થાય છે. એક્સેલરેશન એટલે પ્રવેગ કેટલા થાય છે, આ આપણને શોધવાનું છે. આપણી પાસે ક્વેશ્ચનમાં શું શું ડેટા આપેલા છે? આપણને ક્વેશ્ચનમાં બેરલના લેન્થ, જેટલા બેરલના લેન્થ હોય તેટલા બુલેટ ડિસ્ટન્સ ટ્રેવલ કરે. તો તેથી આપણે લખી શકે ડી ઇક્વલ ટુ 2 મીટર, આટલા ડિસ્ટન્સ ટ્રેવલ કરે બુલેટ. અને આની જે સ્પીડ છે, આ સ્પીડ છે 20 મીટર પર સેકન્ડ, અને આ એની અંતિમ સ્પીડ છે અને પ્રારંભિક સ્પીડ આની 0 છે. એ શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે v² - u² = 2ad. અહીંયા વી છે અંતિમ સ્પીડ અને યુ છે પ્રારંભિક સ્પીડ, એ છે એક્સેલરેશન, ડી છે ડિસ્ટન્સ. તો આપણી પાસે બધા ડેટા છે અને આ ડેટા આ ઇક્વેશનમાં મૂકીને આપણને એ મળી જાય. વી ઇક્વલ ટુ છે 20 ના સ્ક્વેર, અહીંયા 0, અહીંયા છે 2, એ અહીંયા ડી છે 2 મીટર. અહીંયા સોલ્વ કરીને આપણી પાસે આવી જાય 20 × 20, અને અહીંયા આવી જાય 20 × 2 × 2 × a. અહીંયાથી 2 કેન્સલ થઈ જાય, અહીંયા પણ 2 કેન્સલ થઈ જાય. એ ઇક્વલ ટુ આવી જાય આપણી પાસે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણી પાસે આન્સર મળી ગયા, જે એક્સેલરેશન છે એ છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ છે આપણી પાસે આન્સર.